તમે લગ્ન કરવા માટે આમ છોકરામાં કેવી ખાસિયત શોધતા હોવો છો કે આ ટાઈપનો છોકરો હોય તો લગ્ન કરવાની? અત્યારની જે નવી જનરેશનની છોકરીઓ જે આ લાઈનમાં આવે છે, તો એમને શું ટિપ્સ આપવા માંગશો તમે કે શું શું ધ્યાન રાખવાની જરૂર છે આ લાઈનમાં? કે કોઈ બી મોટો સ્ટાર અને કોઈ મોટો સ્ટારનો મેસેજ આવે છે, તમે એની સાથે રીલ બનાવવા જાઓ છો, પણ તમે એ તો છો કે તમારી સાથે કયો કન્ટેન્ટ બનાવો છો? ખૂબ જ નામ ના મેળવી છે, તો આપણે એમના જીવન વિશે ઘણી બધી વાતો કરવી છે, તો આવો મળીએ ભૂમિ સોમાને. જય માતાજી. પહેલા તો કેમ છો? અમારા દર્શક મિત્રો ને ખાસ કરીને તમારા ચાહકો તમારા વિશે જાણવા માટે ઘણા આતુર છે, તો તમારા ઇન્ટ્રોડક્શન થી આપણે શરૂઆત કરીશું. તો હેલો, હાય, કેમ છો? નમસ્તે, હું છું ભૂમિ સોમાણી, ઇન્ફ્લુએન્સર, મોડલ અને અપકમિંગ એક્ટ્રેસ. ભૂમિ, પહેલા તો આ લાઈનમાં તમારે આવવાનું કેવી રીતે થયું? ફર્સ્ટ ઓફ ઓલ, લોકડાઉનના સમયે મેં ટિકટોકથી શરૂઆત કરી હતી. ટિકટોકથી મેં શરૂઆત કરી છે મેં આ જર્ની. ટિકટોકમાં તમારા કેટલા ફોલોઅર્સ હતા અને એ વખત રિસ્પોન્સ કેવો હતો પબ્લિકનો? બહુ જ સારો હતો, અને બહુ જ ગુજરાતી, આપણા ગુજરાતી લોકો પબ્લિકે મને બહુ જ સારો સપોર્ટ આપ્યો છે. તો મારા 5 લેક્સ પ્લસ સુપર હિટ રહ્યા છે, અને એના કારણે મને પોતાની ઓળખ મળી છે. તો એમના થ્રુ મને બીજા યુટ્યુબર્સ મળ્યા, બીજા ક્રિએટરો મળ્યા, એ લોકો સાથે કોમેડીઝ વિડીયો અને મારી ફનીનેસ બધાને બહુ જ ગમી, અને બધાએ મને બહુ જ પ્રેમ કર્યો, અને આ ચહેરાને ઘણું બધું નામ આપ્યું. એ હસ્તે મને આ જે મૂવી મળ્યું છે એ છે કરશન દાસના સેકન્ડ લીડ હીરો હેમાંગ શાહ સાથે ટૂંક જ સમયમાં મારું હમણાં શૂટ થયું છે. તમે જ્યારે કૌશલ, જેમ કે અમદાવાદી બેન જેમને દુનિયા ખૂબ જ પ્રેમ કરે છે, ખૂબ સારા લેવલ પર એમને કામ કરે છે, તમે જ્યારે એમની સાથે કામ કરતા હતા, તો એ વખતની કોઈ કેવી યાદોને આપણે વાગડીએ કે એ વખતનો કેવો સમય હતો તમારો? એ વખતે બહુ જ સારો સમય હતો, અને ત્યારે અમદાવાદી મેન એ સુપર ટ્રેન્ડિંગ જે કે અત્યારે પણ છે જ, બટ ત્યારે એમનો જે ક્રેઝ હતો અને જે એ લોકોના યુટ્યુબના એપિસોડ્સ હતા અને જે સ્ટોરીઝ હતી બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી. અને ફર્સ્ટ ઓફ ઓલ, કે એ લોકોની મેઇન વાત એ છે કે એ લોકો ટીમ વર્ક બહુ સારું કરે છે, અને પ્લસ કે યુટ્યુબર બહુ બધા જોયા છે મેં, બટ સી એ લોકો જે રીતની સ્ટોરીઝ લાવે છે માર્કેટમાં એ રીતે લોકોને મજા પડાવે છે, બહુ જ સારી રીતે એ લોકો વર્ક કરી રહ્યા છે અત્યારે હાલની તારીખમાં. યુટ્યુબરમાં તમે કેટલા યુટ્યુબર સાથે અને કોની કોની સાથે અત્યાર સુધીમાં કામ કરી ચૂક્યા? જોવા જઈએ તો બહુ બધા, અને બટ શરૂઆત થઈ હતી મારી અમદાવાદની બેન કુશલથી, ત્યાંથી લઈને પરપોટો છે, ક્રેઝી ગાંડો છે, પછી ઘણા બધા છે ક્રિએટર્સ, બધાના નામ મને હજી માઇન્ડમાં નથી આવતા, જે હાલમાં અત્યારે મારા કરતા પણ આગળ છે અને મારા કરતા પણ વધારે મોટા આર્ટિસ્ટ બની ચૂક્યા છે. રીલ્સ ને બધું બનાવવું એ પણ મહેનત તો છે, પણ ફિલ્મ લાઈન ની અંદર કામ કરવું થોડું વધારે હાઈ લેવલ ની થોડી એમાં મહેનત કરવી પડતી હોય છે, તો એક્ટિંગ તમે ક્યાંથી શીખ્યા છો? એક્ટિંગ મેં શીખી નથી, બટ હા, કે મેં બહુ જ બધા મૂવી પ્રીમિયર્સ અટેન્ડ કર્યા છે, બહુ બધું ઓબ્ઝર્વ કર્યું છે, અને છેલ્લો દિવસ આપણી ગુજરાતી મૂવી, એનાથી ઇન્સ્પાયર થઈને જ કદાચ મેં મનમાં ધાર્યું હતું કે હું પણ એક દિવસ મૂવીમાં જરૂર કામ કરીશ, અને બધાને જોઈને, બધાને ઓબ્ઝર્વ કરીને, મિરર સામે ઊભા રહીને, લિપસિંગ કરીને, એક્ટ કરીને ઘણી બધી એવી એક્ટિંગવાળી રીલ્સ બનાવી છે, અને નસીબ સારા અને ભગવાનની દયાથી મને એક નાનો અમથો રોલ મળ્યો છે, જે મારા બહુ જ ફેવરેટ અને બહુ જ ડાઉન ટુ અર્થ પર્સન હેમાંગ શાહ સાથે મને જે કેરેક્ટર મળ્યું હતું, જે એકદમ લાઈક પબ્લિકને મારું ફની કેરેક્ટર પસંદ હોય છે, તો એ જ રિગાર્ડિંગ મારું ફર્સ્ટ મૂવી અને ફર્સ્ટ ફની એક્ટ છે, જે જોઈને મારા જે બધા ચાહકો છે એ લોકોને તો બહુ જ મોજ પડી જશે, સેમ જેવું અમદાવાદની મેઇન ટીમ સાથે પડતું. તમારા રીલ્સ હું પણ ઘણા બધા જોતો હોઉં છું, જેમાં ઘણી બધી સારી, તમે આમ કહેવાય ને કે નાની ઓછા સમયમાં ખૂબ મોટી વાતો તમે કહી દેતા હો છો,
તો આ આ વિચારો તમે કેવી રીતે તમારા દિમાગમાં કેવી રીતે આવતા હોય? ફર્સ્ટ ઓફ ઓલ કે જે રીતે અત્યારે ગરમી ચાલી રહી છે, તો ગરમીને લઈને જે પણ સમસ્યા હોય છે એને લઈને એક ફની એક્ટ બનાવું કે રિયાલિટીમાં જસ્ટ અત્યારે મારી સાથે થયું એ જ હું ઓન સ્ક્રીન બતાવું છું અને જે લોકોને મજા પડી જાય છે. જે રીતે તમે મારી બાજુમાં બેઠા છો અને તમે મને મજાક મજાકમાં તમે મારી ખેંચી રહ્યા છો, પણ એ જ કે હું પોતે સ્ટ્રોલિંગ થઈને બીજા લોકોને હસાવી રહ્યું છું, તો હું ફર્સ્ટ એવી ગુજરાતી ઇન્ફ્લુએન્સર છું જે પોતાને ટ્રોલિંગ કરીને લોકોને હસાવું છું. તમે ગુજરાતીમાં તો કામ કર્યું છે, પણ ઘણા બધા મેં તમારી એવી પોસ્ટ પણ જોઈ છે કે તમે બોલિવૂડના પણ ઘણા બધા એક્ટર સાથે તમારા રીલ્સ ને બધું હોય છે, તો તમે બોલિવૂડ સાથે કેવી રીતે સંકળાયેલા છો? તો અત્યારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ચાલી રહ્યું છે, તેમાં મોસ્ટ ઓફ હું એક ઇન્ફ્લુએન્સર ગ્રુપમાં જોઈન થઈ ગઈ છું અને ગયા વર્ષે મારો ગોલ હતો કે ઇન્ફ્લુએન્સી માર્કેટિંગમાં સારું એવું નામ કરી નાખીશ અને અત્યારે જે મેં અચીવ કરી લીધું છે અને અત્યારે હાલની તારીખમાં જ્યાં બોલિવૂડ એક્ટ્રેસને એઝ અ ગેસ્ટ બોલાવવામાં આવે છે ત્યાં અમારા જેવા ઇન્ફ્લુએન્સરને ઇન્વાઇટ કરવામાં આવે છે અને પ્લસ અમને એવો ચાન્સ આપવામાં આવે છે કે અમે પર્સનલી એ એક્ટ્રેસ કે એક્ટરનો અમે ઇન્ટરવ્યૂ લઈ શકીએ, જેથી કે તમે અત્યારે મારો લઈ રહ્યા છો. અને અત્યાર સુધીમાં તમે આવી કેટલી ઇવેન્ટ અટેન્ડ કરી છે અને અત્યાર સુધી કયા કયા એક્ટરોને મળ્યા છો? અત્યાર સુધી ઘણી બધી ઘણી બધી ઇવેન્ટ્સ અટેન્ડ કરી છે, ઘણા બધા સેલિબ્રિટીઝને મળી ચૂકું છું, પણ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ મારી પ્રીતિ સેનોનથી થઈ હતી જે નવરાત્રીમાં આવી હતી, એ પણ ટાઈગર શ્રોફ સાથે, એના પછી સોનુ સૂદ આવ્યા, એના પછી અત્યારે હાલમાં જે કેરલા ધ સ્ટોરીની જે બસ્તર કરીને મૂવી હતી એમના જે અદા હતી અદા શર્મા, એ પણ આવ્યા હતા આપણા અમદાવાદ, એમને પણ મળી ચૂકી છું. અને ફર્સ્ટ ઓફ ઓલ સૌથી સારો મારો એક્સપિરિયન્સ રહ્યો હોય અત્યાર સુધીમાં તો ગુલશન ગ્લોવર સાથે. હા, એમના ફૂટેજીસ મને નથી મળ્યા, બટ મને સૌથી સારા એક્ટર કોઈ લાગ્યા હોય તે ગુલશન ગ્લોવર હતા. અત્યારે તમે એક સારા લેવલ પર કામ કરો છો, બોલિવૂડના એક્ટરો સાથે પણ કામ કરો છો, તો અત્યાર સુધી અહીંયા સુધી પહોંચવા માટે તમારે કેટલી બધી સ્ટ્રગલ કરવી પડી છે? ઘણી બધી સ્ટ્રગલ્સ કરવી પડી છે, ઇઝી નથી હોતું કે લોકડાઉનમાં બી મેં ઘરે બેસીને જ્યારે બધા ડાલ્ગોના કોફી બનાવતા હતા, લોકો ઘરે બેસીને મેગી બનાવતા હતા, લોકો વેબ સિરીઝ જોતા હતા, મૂવીઝ જોતા હતા, ત્યારે અમે આવા ખરા તડકામાં તૈયાર થઈને સાડી પહેરીને મેકઅપ કરીને આવી રીતે સ્ટેન્ડી લઈને રિંગ લાઇટ લઈને પસીના છૂટતા હોવા છતાં રીલ્સ બનાવતા હતા, પોતાને ટ્રોલિંગ કરતા હતા, બીજાને હસાવતા હતા. તો સી, ઇઝી ના હોય કે હા ઇઝી નથી હોતું ફેમસ થવું, બટ હા ઘણી બધી વખત અપ એન્ડ ડાઉન્સ આવ્યું છે કે એન્ગેજમેન્ટ વધી છે, એન્ગેજમેન્ટ ઘટી ગઈ છે, ઘણી વખત બીજી રીતે ટ્રોલિંગ થયું છે, બટ સ્ટીલ આ ઇન્ડસ્ટ્રીમાં હજી બી છું અને હજી બી મારું નામ છે, તો બસ એ ભગવાનની દયા છે. ઘણી વાર એવું પણ થતું હોય છે, ઘણા બધા અમારા શોમાં એક્ટ્રેસ આવતા હોય છે કે કોઈ લેડીઝ કલાકાર આવતા હોય છે, તો એ લોકોનું કેવું એવું પણ હોય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણું બધું શોષણ થતું હોય છે, તો આ બાબત પર આ મુદ્દા પર તમે શું કહેવા માંગો છો? હા, થતું હોય છે, પણ તાલી એક હાથે નથી વાગતી, મારા પર બી થયું હતું, બટ સ્ટીલ એ મારી ચોઈસ હતી કે મારે કામ કરવું કે ના કરવું. તો મૂવી તો બહુ જ પહેલાં ઓફર થઈ ગઈ હતી, બટ ત્યાં મને એવું ના લાગ્યું કે ના મારે હા પાડવી જોઈએ, મેં હા નથી પાડી, બટ અત્યારે જે હાલ જે મૂવી મેં કરી છે એમાં મારા બધા ક્લોઝ ફ્રેન્ડ્સ ઓલરેડી કામ કરી ચૂક્યા હતા એ ડાયરેક્ટર સાથે, અને એ ડાયરેક્ટરને મળી, એ ડાયરેક્ટરને સામે ઓડિશન આપ્યું અને એ ડાયરેક્ટરને જ્યારે એવું લાગ્યું કે હા આ જે કોમેડી કેરેક્ટર છે એ ભૂમિના માટે બેસ્ટ છે, એના પછી જ એમણે મને હાયર કરી છે અને મારો રોલ ઓનલી મૂવીમાં 3 મિનિટનો જ છે, બટ એ 3 મિનિટનો રોલ જે છે એમાં પબ્લિક ઓનલી એન્ટરટેનમેન્ટ કરશે એ મારી ગેરંટી છે. અત્યારે ગુજરાતની અંદર એટલા બધા એક્ટરો છે જેમ કે યશ સોની છે, મલ્હારભાઈ છે, એમાંથી તમને ગમતા કે જેને તમે ફોલો કરતા હોય, તમે દિલથી જેને માનતા હોય કે ભાઈ મારે પણ આ લેવલ સુધી પહોંચવું છે, એવા એક્ટર કોણ છે? બધા બહુ નામ જાણીતા યશ સોની છે, પછી મલ્હાર ઠક્કર છે, જે મૂવીમાં ના હોય ને તે મૂવી મને ફિક્કી લાગે, એમને પછી તમે કોઈ વિલનનો રોલ આપો કે કોઈ કોમેડીનો રોલ આપો કે કોઈ સપોર્ટિવનો રોલ આપો. ચેતન દૈયા સર જેને મેં મારા આઈડલ માન્યા છે, જો કે કોઈ વધારે લોકો એમને નામથી નહીં પણ હા ચહેરાથી ઘણા બધા લોકો ઓળખે છે, તો ઘણા બધા પ્રીમિયર્સ અટેન્ડ કર્યા પછી એટલી તો ખબર પડી ગઈ છે કે મેઇન હીરો ફર્સ્ટ ડાયરેક્ટર હોય છે અને સેકન્ડ વિલન હોય છે. અત્યારે ઘણા બધા લોકો માની લો કે તમને લાખ લોકો ફોલો કરતા હોય,
તો એવું જરૂરી નથી હોતું કે એ તમામ લોકો તમને ચાહનારા હોય, એમાંથી ઘણા બધા લોકો તમારા ટીકા કરનારા હોય છે, તમારા દુશ્મન પણ હોય છે. તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? એવા લોકોને એટલું જ કહીશ કે તમે જે ભી કામ કરો છો બહુ ઈમાનદારીથી કરી રહ્યા છો અને કરતા જ રહેજો, બટ મારા ઉપર મારી માનો હાથ છે અને હંમેશા રહેશે. તમે જે આ ફિલ્ડમાં અત્યાર સુધી જે સફળતાના પંથે પહોંચ્યા છો, તો એમાં તમને કહેવાય કે 0 થી લઈને અત્યાર સુધીમાં સૌથી વધારે સપોર્ટ કોઈએ કર્યો હોય તો કોણે કર્યો છે? ઓફ કોર્સ મારી મમ્મી, મારી માં, મારું બધું જ, એવરીથિંગ. મારી મમ્મી, કે મમ્મીના સપોર્ટ વગર હું અહીંયા ના પહોંચત. મારા પપ્પા તો છે નહીં, બટ મારી મમ્મીના કારણે આજે હું અહીંયા પહોંચી છું એવું કહી શકાય. કે હંમેશા બધાને એક બેઝ હોય છે, બધાના લાઈફમાં એક બેઝ જોઈએ કે જેના વગર એ ઊભું બી ના થઈ શકે, તે છે મારા મમ્મીએ તો તમને કાયમી માટે હેલ્પ કરી હશે, તમને સપોર્ટ કર્યો હશે. પણ કોઈ ફિલ્મ લાઈનમાંથી એવો કોઈ વ્યક્તિ ખરા કે જેને તમને ખૂબ હેલ્પ કરીને છેક સુધી તમારી સાથે રહ્યા હોય અને અત્યારે અહીંયા સુધી પહોંચવામાં મહેનત કરી હોય, તમને મદદ કરી હોય? ઘણા બધા જૂના ફ્રેન્ડ્સ છે, જેને કે નીરવ વાઘેલા સર છે, સુરજ રાજપૂત છે, જે અત્યારે મિલિયન્સ ફોલોઅર્સ છે, કુશલ મિસ્ત્રી છે, પરપોટો છે, આ બધા મારા એ બધા ફ્રેન્ડ્સ છે કે જે લોકોએ મને ટિકટોકમાં 100-200 ફોલોઅરથી કદાચ જોઈ હશે અને અત્યારે ભૂમિ સોમાણી અને કોઈ નામ ના લખે, બટ ભૂમિ સોમાણી કદાચ એ ફૂટેજમાં હોય તો લોકો ઓળખી લે કે યસ, ધીસ ઇઝ ધ ભૂમિ સોમાણી. અને અત્યારે આમ કહેવાય છે કે લોકો ઘણા બધા અલગ અલગ પ્રકારના મૂવી બનાવતા હોય છે, અલગ અલગ પ્રકારના કામ કરતા હોય છે, તો એમાંથી તમને કોઈ એવા સ્પેસિફિક ડિરેક્ટર એમ ખરું કે ભાઈ આ આમની મૂવીમાં મને કામ મળી જાય તો મને ખૂબ મજા આવે, મને નામ ના મળે, મને આમ ખૂબ ચાહના મળે? હા, ઓફકોર્સ અભિષેક જૈન ડાયરેક્ટરનું નામ છે, ગુજરાતી ફિલ્મના બહુ જ મોટા એવા ડાયરેક્ટર છે, જેમને મેં ઘણી ફિલ્મો તમે બી જોઈ હશે, મેં બી જોઈ છે. તો ઓફકોર્સ મારો ગોલ એટલો જ હશે કે હું થોડી સ્ટ્રગલ કરું, કદાચ બહુ વર્ષો બી વીતી હશે કે જ્યારે મને ચાન્સ મળે એમની સાથે કામ કરવાનું, ભલે નાનો હું તો, બટ એમની મૂવીમાં કામ કરવું એ મારા માટે બહુ જ મોટી વાત હશે. આગળ હું તમને એ પૂછવા માંગીશ કે દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય હોય છે કે જેનાથી એની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે, યા તો સારી થઈ જાય છે યા તો ખરાબ થઈ જાય છે, તો એવો સમય તમારા જીવનનો કયો છે કે જેનાથી તમારા લાઈફમાં ચેન્જીસ આવ્યા? ઓફકોર્સ 2019માં એન્ડિંગ, બીકોઝ 2019માં માર્ચથી શરૂઆત કરી હતી અને ડિસેમ્બર સુધી ઘણું એવું નામ થઈ ગયું હતું, એટલે લાઈફ ચેન્જ થઈ ગઈ હતી. લાઈફમાં ઘણા બધા વ્યક્તિઓને ઇમ્પોર્ટન્સ આપવાની હતી, પર્સનલ રીઝન્સ હતા, બટ સ્ટીલ એ લોકોએ બી સપોર્ટ કર્યો, એ લોકોએ બી સમજ્યું છે મારું કામ અને મને આગળ વધવા દીધી છે. ઘણા બધા ફ્રેન્ડ્સ છૂટી ગયા છે, ઘણા બધા જે એજમાં મારે શોખ મોજ કરવાનો હોય એ બધા જ શોખ મોજ મેં ઓન સ્ક્રીન કરી લીધા છે, એટલે તમે કહી શકો તો હા, ભોગ આપ્યો છે, ઘણો બધો ભોગ આપ્યો છે. અને ખાલી એવું નથી કે ઇન્ફ્લુઅન્સિંગમાં જ ભોગ આપ્યો છે, હું પોતે એક ઇવેન્ટ હોસ્ટેસથી લઈને અત્યારે હું ટોપ લેવલની મોડલ છું ઇવેન્ટ્સમાં, ત્યાં સુધીની બી મારી સ્ટ્રગલ એની સાથે રહી છે. તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અને પ્લસ રીલ્સની ઇન્ડસ્ટ્રી, આ બંનેને સાચવવી મારા માટે બહુ જરૂરી હતી. અત્યારે બધા જ લોકો કહેવાય કે આ એજમાં ફિલ્મ લાઈન ની અંદર વર્ક કરવું કે પછી આવા મોજ શોખ કરવા, એટલે ક્યાંક ને ક્યાંક લોકોની તમારા પર ટીકા થતી હોય છે કે છોકરીઓએ આ લાઈનમાં જવું, આ કરવું ના કરવું, તો આવી રીતે તમારા ફેમિલીનું કેવું ક્યારે પ્રેશર રહ્યું છે? ના, મારી ફેમિલીનું કોઈ પ્રેશર નહીં, મારા ફેમિલીનું ખાલી અત્યારે એક જ પ્રેશર છે કે હું મારા લાયક એક મુરત્યો ગોતું અને હું મેરેજ કરી લઉં. બટ સી, આ જનરેશનમાં કોઈના પર ક્રશ કરવો અને એ વ્યક્તિ મેરેજ પછી ના બદલાય એનો આજની જનરેશનમાં બધી છોકરીઓને એનો ડર હોય છે. તો ઓફકોર્સ મારામાં એવો ડર છે, બટ હા, હું પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું કે હા, મારા લાયક બી કોઈ હશે અને મને જ્યારે બી એવું લાગ્યું કે હા, એ મારા લાયક છે, ત્યારે હું પણ પહેરી જઈશ. મારા મમ્મી જે રીતે મને પ્રેમ કરે છે, નિસ્વાર્થ છે, મારી મમ્મી મને આગળ વધવા માટે જે રીતે જોવે છે, મારી મમ્મી મને અત્યારે જે રીતે ઝીલી રહી છે બધી જ રીતે, બસ એવો ઝીલવા વાળો જ્યારે મળી જશે ને ત્યારે. અને અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ક્યારે તમને પ્રેમ થયો છે? હા, પ્રેમ થયો છે, ઓફકોર્સ બધાને થાય છે પ્રેમ, તો સ્ટીલ મારો તો બહુ જ ટ્રુ લવ કહી શકાય, સીધે થોડો પ્રેમ કહી શકાય કે જે 6 વર્ષનો રિલેશન હતો. બટ ઓફકોર્સ આપણા ગુજરાતીઓમાં અને બધા, મતલબ ગુજરાતીમાં નહીં, ઓલ વર્લ્ડમાં એક નિયમ હોય છે કે પહેલો પ્રેમ કોઈને નથી મળતો,
ક્યાં વાત છે, તો ક્યાંક ને ક્યાંક તમે પણ ઠોકર ખાઈને બેઠા છો. ઠોકર તો નહીં ખાધી, બટ મારું તો બહુ જેન્યુઇન રીઝન હતું. હવે એ રીઝન તો અમે નહીં પૂછી શકીએ, પણ અમે એટલું તમને જરૂર પૂછીશું કે આવનારા કેટલા સમય લાગશે તમારે મૂર્તિઓ શોધવા. આઈ ડોન્ટ નો, અત્યારે તો દૂર દૂર સુધી મારો એવો કોઈ જ વિચાર નથી. અત્યારે તો બસ સોટંગો લે છે કે મૂવીઝમાં અને સ્ક્રીન પ્લેમાં જે મારે અમુક વસ્તુ સુધારવાની છે, કે જે આઈ કોન્ટેક્ટ છે, ડાયલોગ ડિલિવરી, પ્લસ રીલ્સ ઓન કેમેરા છે કે કેમેરા માત્ર હાલમાં કેમેરામાં શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, બધા બ્રાન્ડની સાથે એન્કરેજ કર્યું છે. તો શોર્ટ ટર્મ ગોલ એ જ છે કે આજે બી મોટી બ્રાન્ડ્સ તો મને પેઇડ પ્રમોશન મળે, અને પ્લસ કે મૂવીઝમાં મેં હવે કદાચ એન્ટ્રી કરી જ છે તો ત્યાં બી હું મારું 100% આપું. અને રહી વાત મારા મુહૂર્ત ત્યાંની, તો ઓફકોર્સ એ તો જ્યારે બી મળશે ત્યારે એ બી આટલું જ પ્રાઉડ ફીલ કરશે કે યસ હી ઇઝ માય વાઇફ. અત્યારે ઘણા લોકો એવા હોય છે કે તમે સારું કામ કરો યા ખરાબ કરો, પણ એ પોતાની ઓળખ ઊભી કરવા માટે અથવા પોતાનું કન્ટેન્ટ ચલાવવા માટે રોસ્ટ કરતા હોય છે કે ઘણા બધા એવું કામ કરતા હોય છે, તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? રોસ્ટિંગ કરવું એ સારું નથી. કોઈ ભી મહિલા હોય કે કોઈ ભી જેન્ટ્સને પણ કોઈનું ભી ટ્રોલિંગ કરીને જો તમે આગળ વધવા માંગતા હોય તો એમાં પહેલા તમારી જ ટ્રોલિંગ થઈ રહી છે, બસ એ યાદ રાખજો. કોઈનું ટ્રોલિંગ કરવું એ ટેલેન્ટ નથી, કેમ કે એ તો આપણા સોસાયટીના નીચે બેસેલા બૈરાઓ અને આપણા જે બધા સિનિયર સિટીઝન જે સીસીટીવી કેમેરા છે એ બી કરી જ લે છે, તો અને આપણા દુશ્મનો બી કરી લે છે. તો એના કરતાં એટલી જ મહેનત તમે યુટ્યુબના બ્લોગમાં લગાવશો તો આઈ થિંક સો કદાચ બધા પૈસા કમાશો. હવે હું તમને એ પૂછવા માંગીશ કે તમે આટલા સુધી સફળ થયા છો, અને મેં ઘણા બધા તમારી પોસ્ટ એવી પણ જોઈ છે કે તમે એવોર્ડ શો પણ અટેન્ડ કરતા હો છો, તો અત્યાર સુધી તમે કેટલા એવોર્ડ મેળવ્યા છે આ ફિલ્મ લાઇનમાંથી? ગણી ના શકાય, બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ નીરવ વાઘેલા સરના જ ઘણા ઓર્ગેનાઇઝ કરેલા એવોર્ડ્સ ઘણા બધા મળ્યા છે. એન્ડ જ્યારે હું નાની હતી, સ્કૂલમાં ભણતી હતી, ત્યારે હું એઝ અ પ્રોફેશનલ ડાન્સર હતી. કદાચ મેં 7મા ધોરણથી ફર્સ્ટ સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું ત્યારે. પછી કાંકરિયા કાર્નિવલ છે, પછી મિસિસ ગુજરાત સુધીનું મારી જે સ્ટ્રગલ રહી છે એઝ અ ડાન્સર. તો ઓફકોર્સ એક ડાન્સર હતી, એક ડાન્સરથી એક ટિકટોક સ્ટાર બની, અને ટિકટોક સ્ટારમાંથી ઇન્ફ્લુઅન્સર, અને ઇન્ફ્લુઅન્સરની સાથે મોડલ, અને હવે મોડલમાંથી એક્ટ્રેસ અભિનેત્રી બનવા જઈ રહી છું. તો ઓફકોર્સ ઘણું બધું શીખ્યું છે, અને અમારી સામે જ મારા જૂના દોસ્ત બેઠા છે જેમણે મને બહુ અલગ અને એકદમ જલ્દી છોકરી જોઈ હતી, અને એમને પોતાને જ મારા તમે જ કહી દો કે મારામાં તમને શું ચેન્જીસ દેખાય છે. તમારામાં ચેન્જીસ તો એ છે, કારણ કે જ્યારે ભૂમિ કદાચ તો ક્યાંય કામ નતું કર્યું, એકાદ આલ્બમ સોંગ કે ભાઈ કર્યું હતું ને, ત્યારે અમે મિત્ર બન્યા હતા, વાયા મિત્ર તું મિત્ર અમે મિત્ર બન્યા હતા, અને પછી અમે ઘણું બધું યુટ્યુબમાં સાથે કામ પણ કર્યું હતું. અત્યારે હું પણ યુટ્યુબમાં એક પ્રકારના વિડીયોઝને બધું બનાવતા હતા અમે, અને અત્યારે જોઈએ ને તો અત્યારે મને ખુદને પ્રાઉડ ફીલ થાય છે કે જે છોકરીની શરૂઆતમાં હું જેની સાથે હતો, જેની સાથે અમે ખૂબ કહેવાય કે શરૂઆતના દિવસોમાં અમે બધાએ સાથે શરૂઆત કરી હતી, અને એ છોકરી આજે સોનુ સૂદ સાથે વર્ક કરે છે. એટલે હું ખરેખર એની પોસ્ટ હું લોકોને બતાવતો હોઉં છું કે ભાઈ આ મારી ફ્રેન્ડ છે. એથી મને ખૂબ આમ પ્રાઉડ ફીલ થયું છે કે મારા એક કોલ પર આજે તમે શોમાં આવ્યા છો. કારણ કે મને એવું હતું કે ભાઈ અત્યારે એમનું ખૂબ જ બીઝી શિડ્યુલ ચાલતું હશે, ઘણા બધા બોલિવૂડ એક્ટરો સાથે કનેક્શનમાં છે, ઘણા બધા વર્કમાં બિઝી હોય છે, તો મને એવું હતું કદાચ એ મને તારીખ આપશે કે હું આ તારીખે આવી જઈશ કે આ તારીખે આવી જઈશ, પણ આજે ખરેખર મને દિલથી ખૂબ જ સારી ફિલિંગ થઈ કે એમ કહેવાય ને કે ડાઉન ટુ અર્થ, કે ભાઈ જેની સાથે શરૂઆત કરી છે એના માટે મોટા નથી થવું. ભલે દુનિયામાં અત્યારે ભૂમિ ક્યાંય બહાર જાય તો લોકો સેલ્ફી પડાવવા પણ આવતા હોય છે, એ મારી આંખથી જોયું છે, પણ મેં કોલ કર્યો ને એમને કીધું કે કઈ વાંધો નહીં આપણે આજે જ શૂટ કરીએ, એટલે મને ખૂબ સારું ફિલિંગ થયું. આટલે પહોંચ્યા પછી પણ ડાઉન ટુ અર્થ રહો છો, એટલે મને દિલથી થેન્ક યુ સો મચ. તમે થેન્ક યુ રાખીશો. તમે જે કામ કરી રહ્યા છો, જે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો, એમાં ખાલી તમે લોકોને અરીસો બતાવો છો કે લોકોને મોટિવેશન નહીં આપી રહ્યા, તમે અમને અમારી લાઈફ રિમાઇન્ડ કરી રહ્યા છો, તમે અમને મોટિવેશન કરી રહ્યા છો કે યસ આપણે અહીંયાથી સ્ટ્રગલ સ્ટાર્ટ કરી દીધી, પછી આપણે આ અચીવ કર્યું છે, આપણે અપડાઉન કર્યું છે, દેન આ જગ્યાએ પહોંચ્યા છે. તમને આ વાતચીત કરીને મને બી મારું મન હળવું થયું છે, મને બી મારો સેલ્ફ કોન્ફિડન્સ હજી પણ વધી ગયો છે, અને ઓફકોર્સ મારા ચહેરાની સ્માઈલ બધું જ કહી શકતી હશે કે
વાતચીત કરી એમાં તો મારો ઘણો બધો ફાયદો છે, કારણ કે હવે એમના ફોલોઅર્સ વધારે છે એટલે મને એવો ભરોસો છે કે આ લિંક તમે શેર કરશો એટલે અમારા વ્યુઅર્સ પણ ઘણા બધા વધશે, અમારા સબસ્ક્રાઇબર પણ ઘણા બધા વધશે. હું તમને આગળ એ પૂછવા માંગીશ કે દરેક લોકોના જીવનમાં એવી પણ કોઈ ઘટના હોય છે કે જે આજે પણ ગમે એટલી સફળતા પર વ્યક્તિ પહોંચી જાય ને તો પણ એ ઘટનાને યાદ કરે ને તો એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ જતા હોય છે. તો એવી કોઈ ઘટના છે તમારા જીવનમાં કે જેને તમે યાદ કરીને દુઃખી થઈ જાય? અને અત્યારે જે પણ લોકો સોશિયલ મીડિયાની અંદર જે છોકરીઓ પણ વર્ક કરતી હોય છે તેનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ પણ થતો હોય છે. ડીપ ફેસ કરીને અત્યારે એક એઆઈ કરીને ઘણા બધા એવા ફીચર્સ આવ્યા છે કે જેમાં બધું ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થતો હોય છે. તો એ બધા માટે તમે અત્યારની જે નવી જનરેશનની છોકરીઓ જે આ લાઈનમાં આવે છે તો એમને શું ટિપ્સ આપવા માંગશો તમે કે શું શું ધ્યાન રાખવાની જરૂર છે આ લાઈફમાં? તો ભૂમિજી, તમારી સાથે વાતો કરીને, તમારા સુખ દુઃખ અને સ્ટ્રગલની ઘણી બધી વાતો કરીને, જૂની યાદોને વાગોળીને ખરેખર આજે દિલથી મને પણ ખૂબ જ મજા આવી છે. તો દર્શક મિત્રો, એની સાથે આ પોડકાસ્ટનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આવી રીતે ઘણા બધા કલાકારો સાથે અને ઘણા બધા ફિલ્મ લાઇનના સિતારાઓ સાથે આપણે મુલાકાત કરતા રહીશું. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા કોડિયા.